जय श्री कृष्ण। हूँ डॉक्टर विशा पटेल। आप सौ संगीत रसिक मित्रों मारी यूट्यूब चैनल सासे संगीत में स्वागत करूँ छू। आज आप शीखीशू राग गौड़ मल्हार। तो राग गौड़ मल्हार की सामान्य माहिती जुए तो आरो सा रे ग म प ध स अथवा सा रे ग म म प नी ध नी सा अवरो सा ध नी प म म प ध ध नी प म म प ध ग म ग रे ग सा रे ग म ग रे ग म ग रे ग रे सा। थाट खमाज कोमर स्वर निषाद आ राग में बने निषाद आवे छे। तीव्र स्वर कोई नथी। वर्जित स्वर कोई नथी। जाति संपूर्ण संपूर्ण। वादी स्वर से मध्यम एटले के म અને સંવાદી સ્વર છે ષડજ એટલે કે સા। ગાવાનો સમય છે રાત્રિનો બીજો પ્રહર તથા વર્ષા ઋતુમાં ગમે ત્યારે। પ્રકૃતિ છે શૃંગારિક અને ચંચળ। તો આ રાગમાં એક બે નોંધ લેવા જેવી બાબત હું તમને જણાવી દઉં કે આ રાગ એક ઋતુ રાગ છે, એટલે તમે ગાવાનો સમય જોયો હોય તો એવું લખ્યું છે કે ભાઈ રાત્રિનો બીજો પ્રહર અથવા વર્ષા ઋતુમાં ગમે ત્યારે। તો વર્ષા ઋતુમાં કોઈ પણ સમયે તમે આ રાગ ગાઈ શકો છો। વર્ષા ઋતુ સિવાય આ રાગ તમારે ગાવો હોય તો એના માટે એપ્રોપ્રિયેટ રાત્રિનો બીજો પ્રહર છે। બીજી બાબત એ છે કે આ એક મિશ્ર રાગ છે, ગૌડ અને મલ્હાર એમ બે રાગોનું મિશ્રણ છે। તો પૂર્વાંગ છે ગૌડનું અંગ દર્શાવે છે, જેમ કે સા રે ગ મ રે રે ગ ગ મ, અને ઉત્તરાંગ છે એ મલ્હાર અંગ બતાવે છે, જેમ કે મ પ ની ધ ની સા। તો ની ર ની સા આ અંગ છે, મલ્હારનું અંગ છે। એ સિવાય મ પ ધ સા અથવા તો મ પ ધ ની સા આમ બંને રીતે થાય છે, પરંતુ ની ધ ની સા આ અંગ છે એ મલ્હાર અંગ બતાવે છે આ રાગમાં। અને આ રાગમાં મલ્હારનું બીજું પણ અંગ છે રે પ, આ અંગ પણ આ રાગમાં આવે છે। પણ મલ્હારનું જે ત્રીજું અંગ છે ગ મ રે સા એ આ રાગમાં નથી આવતું। રાગના અમુક જે મુખ્ય ટુકડાઓ હોય, જે રાગ દર્શાવતા હોય, એ બે ત્રણ ટુકડાઓમાંથી એકાદો ટુકડો પણ જો રાગમાં આવે તો એ રાગમાં એનું અંગ દર્શાવે છે એવું કહેવાય। તો આ રાગમાં રે પ અને નિધ નિસા એ મલ્હારનું અંગ દર્શાવે છે, અને પૂર્વાંગ છે સારે ગમ એ ગૌડનું અંગ દર્શાવે છે। પરંતુ ગૌડનું અંગ છે એટલા માટે મલ્હારના બીજા પ્રકારોની જેમ એમાં ગંધાર કોમળ ગ મ રે સા આ ટુકડાઓ નથી આવતા, પરંતુ શુદ્ધ ગાંધાર આવે છે। મલ્હારના અંગોમાં ફક્ત આ જ એક એવો રાગ છે જેમાં શુદ્ધ ગાંધાર આવે છે। તો તમને સામાન્ય માહિતી ખ્યાલ આવી જ ગયો હશે। તો હવે આપણે એની બંદિશ તરફ આગળ વધીએ। તો આ રાગની જે બંદિશ છે એ તાલ ત્રિતાલમાં નિબદ્ધ છે। સ્થાયી સાતમી માત્રાથી શરૂ થાય છે અને અંતરા નવમી માત્રાથી શરૂ થાય છે। તો દર વખતની જેમ સૌથી પહેલા નોટેશન્સ, પછી એના લિરિક્સ, છેલ્લે એકલા લિરિક્સ, આ બધી જ બાબતો ના ડિસ્ક્રિપ્શનમાં મેં નીચે એની લિંક આપેલી છે, સામાન્ય માહિતી અને ગીતના નોટેશન બંનેની, તો આપ સૌએ જોઈ લેવી। પ મ ગ રે ગ રે સા ગ રે ગ પ મ ગ રે ગ મલ બહાર આઈ। હવે જે બીજી લાઈન છે એ અને ત્રીજી લાઈન હું જોડે જ ગાઈ જઈશ, કેમ કે એમાં શબ્દ તૂટે છે એટલા માટે। નવમી માત્રાથી શરૂ કરીએ પ મ ગ રે ગ રે સા ગ
मारी चैनल ने लाइक करो, शेयर करो और सब्सक्राइब करो। जय श्री कृष्ण।